નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું નિકુંજ કટેસિયા, સર્વોપરી સ્કૂલની યુટ્યુબ ચેનલની અંદર આપ સર્વ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે છેલ્લે સ્વાધ્યાય નંબર 2 જેમાં એક્સેલ સુરેશ સમીકરણ છેલ્લા ભાગમાં પૂર્ણ કરેલ હતું. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ જોઈ અને આગળ વધતા ચેપ્ટર નંબર 3 જેનું નામ છે ચતુષ્કોણની સમજ, નામ છે ચતુષ્કોણની સમજ, જેનો ભાગ પહેલો એની આપણે ચર્ચા કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠની અંદર આપણે ચતુષ્કોણ છે એના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે. ચતુષ્કોણ કેવા પ્રકારના હોય, એના ખૂણાઓમાં શું ભિન્નતાઓ હોય અને એની બાજુઓ છે એમાં પણ શું એવી નવીનતા હોય છે, એટલે કે ચતુષ્કોણ વિશેની સંપૂર્ણ માહિતી છે આ પાઠમાં મેળવવાની છે, જેને ગણિતમાં એમ કહીએ કે ભૂમિતિનો પાઠ કહી શકાય. તો જેમાં ચતુષ્કોણની સમજ તો શરૂઆત કરીએ. સૌ પ્રથમ તો આપણે વિદ્યાર્થી મિત્રો, આના અગાઉના ભાગની અંદર આપણે અથવા તો અગાઉના ધોરણની અંદર એમ કહું કે તમે ભણી ગયા છો કે કોઈ સીધી રેખાઓ દોરી અને જો એ ગોળાકાર ભાગ થતો હોય અથવા તો એમ કહી શકાય કે લંબચોરસ ભાગ કે ચોરસ ભાગ થતો હોય તો એ આખે આખી રેખાઓ છે છેલ્લે કોઈ એક જગ્યાએ ભેગી થતી હતી. હવે એ ભેગી થતી હોય એટલે એક આખો કેવો ગાળો રચે, તો કે બંધ ગાળો રચે. કોઈ સીધી રેખાઓથી બનતી હોય બંધ ગાળો, કોઈ વખત એ આખો વર્તુળાકાર સ્વરૂપે હોય એટલે કે આમ વક્રાકાર સ્વરૂપે હોય તો એના દ્વારા પણ ઘણી વખત બંધ ગાળો રચાતો હોય છે. તો જ્યારે રેખાઓ છે ભેગી થાય અને તૈયાર થાય એટલે એ શું ગણતી હોય છે, તો કે બંધ ગાળાઓ રચતી હોય છે. હવે કોઈ ખુલ્લો બંધ ગાળો છે કે બંધ ગાળો છે એ કેવી રીતે નક્કી કરીશું? તો આપણે એની અંદર ઉદાહરણ આપીએ. તો આની અંદર 3 અલગ અલગ રેખા આપેલી છે. એક આ રેખા આપેલી છે, બીજી આ રેખા અને આ ત્રીજી રેખા. તો આ ત્રણેય રેખાઓમાં જોઈએ તો ત્રણેય રેખાઓ છે એ એકબીજાને એક જગ્યાએ પૂરી થાય છે. જ્યારે પહેલી રેખા તો એ જગ્યાએથી બીજી રેખાની શરૂઆત થાય છે, બીજી રેખા જ્યાં પૂરી થતી હોય ત્યાં ત્રીજી રેખાની શરૂઆત થાય છે. પરંતુ હવે આ ખુલ્લો ગાળો છે કે બંધ ગાળો, તો તમે વિદ્યાર્થી મિત્રો જોઈ અને તમને એટલી તો સ્પષ્ટતા આવી જ જાય છે કે સર આ ખુલ્લો ગાળો છે. કેવો છે? ખુલ્લો ગાળો છે. હવે એવી જ રીતના આ માત્ર રેખાની વાત હતી. હવે વક્રની વાત કરીએ તો વક્ર એટલે વાંકું હોય એવું. શું હોવું? વાંકો હોય એવો ભાગ. તો આની અંદર તમે જોઈ શકો છો વક્રાકાર ભાગ છે, જે આ પણ તમે કેવો કહી શકો, તો કે ખુલ્લો ગાળો છે. બરોબર છે? આ કેવો છે? ખુલ્લો વક્ર છે. આ ખુલ્લો રેખાખંડ કહેવાય અને આ ખુલ્લો વક્ર કહેવાય, જે બે વસ્તુ એટલે કે રેખાખંડની અને વક્રની પણ બંને કેવા ખુલ્લાની ચર્ચા કરેલી હતી. આ ખુલ્લો ગાળો. હવે બંધ ગાળાની ચર્ચા કરીએ. તો અહીંયા કણે આ બંને કેવા છે? બંધ ગાળો છે. કેવો છે? બંધ ગાળો છે. હવે આ જે આકૃતિ છે એમાં હું આવી રીતના દોરું. તો આ આકૃતિની અંદર તમે જુઓ છો કે આ બંધ ગાળો, આ બંધ ગાળો અને આ પણ બંધ ગાળો. તો અહીંયા કણે 3 અલગ અલગ બંધ ગાળા આપેલા છે. તો વિદ્યાર્થી મિત્રો, આ બંધ ગાળો જ છે પણ સરળ ન કહી શકાય. આ સરળ ન કહી શકાય, આ અટપટો છે એમ, એટલે કે આ સરળ બંધ ગાળો છે નહીં, આમાંને બંધ ગાળો કહી શકાય છે. તો આ વાત હતી આપણી સેના માટેની, તો કે બંધ ગાળા માટેની. પછી હવે આવે આની જ અંદર હું બીજી એક આકૃતિ આ તરફ દોરું. તો અહીંયા કણે, તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે આ જે આકૃતિમાં છે આટલો ગાળો છે એ કેવો છે? બંધ ગાળો છે.
કેવો છે વિદ્યાર્થી મિત્રો? બંધ ગાળો છે, એટલે કે બંધ છે પરંતુ સરળ છે નહીં, સરળ છે નહીં. આમાં તમે જુઓ તો એકદમ સરળ છે, બંધ ગાળો છે, આ સરળ બંધ ગાળો, આ સરળ છે પણ ખુલ્લો, આ પણ એવો સરળ છે પણ કેવો? ખુલ્લો ગાળો છે. તો આ વાત હતી શેના માટે? સરળ ખુલ્લો ગાળો, આ પણ સરળ વક્ર ખુલ્લો ગાળો, આમાં સરળ બંધ ગાળો, આ સરળ બંધ ગાળો, આ બંધ ગાળો પણ સરળ નથી, આ બંધ ગાળો પણ સરળ નથી. તો આ વાત હતી આપણે શેના માટેની? તો કે બંધ ગાળા માટેની અને ખુલ્લા ગાળા માટે અને સરળ અને વક્ર માટેની. હવે બહુકોણ, બહુકોણની ચર્ચા કરીએ વિદ્યાર્થી મિત્રો. તો બહુકોણની અંદર આપણને એક કરતા વધારે ખૂણા, એટલે કે બહુ એટલે શું કહે છે? વધારે ખૂણા હોય એવા. હવે બહુકોણ છે પણ એ કેવો હોવો જોઈએ? તો કે સરળ બહુકોણ હોવો જોઈએ, બહુ અટપટોમાં હોવો જોઈએ નહીં. જેમ કે ઉદાહરણ તરીકે ત્રિકોણ, ચોરસ, પંચકોણ, ષટકોણ, આ બધા જ કેવા ગણી શકાય આપણા માટે વિદ્યાર્થી મિત્રો? ઓકે, સરળ બહુકોણ, બહુ એટલે એક કરતા વધારે ખૂણા. જુઓ આ એક બે ત્રણ, આ એક બે ત્રણ ચાર, એ રીતના એક બે ત્રણ ચાર અને આ પાંચ, આમાં એક બે ત્રણ અને આ ચાર. તો આ બધામાં તમે જોઈ શકો છો, શું જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો? તો કે સરળ બહુકોણ આપેલા છે આપણને આની અંદર. તો આ હતી આપણા માટેની શેની વાત? તો કે સરળ બહુકોણની. હવે આની અંદર ઉપરના દરેક છે કેવા છે? સરળ બહુકોણ છે. હવે આ જે આકૃતિ છે એને હું આમ દોરું, તો આમાં બહુકોણ છે પરંતુ સરળ છે નહીં, એવી રીતે આમાં બહુકોણ છે પણ સરળ છે નહીં. આ પણ તો આ તો બંધ ગાળો જ રચતું નથી. તો આ વાત હતી આપણા શેના માટેની? તો કે સરળ બહુકોણની વાત હતી. હવે આની વાત કરીએ તો આ શું કહી શકાય? બહુકોણ નથી, વક્ર છે. તમે જો દરેકની અંદર વક્રાકાર તમને જોવા મળે છે પણ બહુકોણ છે નહીં, કેમ કે દરેકમાં અલગ અલગ જટિલતાઓ જોવા મળે છે. તો આ વાત હતી આપણા માટેની બહુકોણની વાત હતી. હવે વિકર્ણ, હવે વિકર્ણની તો આપણને ખબર જ છે કેવા વિકર્ણ હોય. તો વિકર્ણ માટેની ચર્ચામાં આપણે એવું કહી શકીએ ચતુષ્કોણ છે એની અંદરની તરફ, એટલે કે ચતુષ્કોણના કોઈ પણ બે શિરોબિંદુઓને, પણ કેવા? તો કે ક્રમશઃ ન હોય એવા શિરોબિંદુઓને જોડવાથી ચતુષ્કોણની અંદર જે રેખાખંડ તૈયાર થાય એને આપણે શું કહેવાય? વિકર્ણ કહેવાય. એટલે રેખાખંડમાં આપણે એવું કહી શકાય કે વિકર્ણ એ ક્રમિક ન હોય તેવા ક્રમિક ન હોય તેવા રેખાખંડો ને
સોરી રેખાખંડો નહીં પણ શિરોબિંદુઓને. જોડવાથી મળે છે. ક્રમિક ન હોય તેવા એટલે જો આ એક શિરોબિંદુ, આ બે, આ ત્રણ અને આ ચાર. હવે આ એક શિરોબિંદુ છે એનું તરત પછીનું બીજું કયું કહેવાય? તો કે આ પણ કહી શકો અને આ પણ કહી શકો. જો આ તરફ નીચેની તરફ આવો તો ક્રમિક આ થાય, જો સામેની તરફ જાઓ તો ક્રમિક આ થાય. તો આ બે ને એના સિવાયનું જે હોય તો એના સિવાયનું કયું થશે વિદ્યાર્થી મિત્રો? તો કે આ. તો આ બંને રેખાખંડોને જોડવાથી જે રેખાખંડ આપણને મળે છે, આ બે શિરોબિંદુઓને જોડવાથી જે રેખાખંડ આપણને મળે છે એને શું કહેવાય? વિકર્ણ કીધો. તો એવી જ રીતના અહીંયા કણે આપણે આ બીજો વિકર્ણ જોઈ શકીએ છીએ. હવે આ તો વાત કરી આપણે વિદ્યાર્થી મિત્રો શેની? તો કે ચતુષ્કોણના અંદરની. તો એવો પણ કોઈ આપણે વિચારી શકીએ કે જેમાં ચાર ખૂણા હોય, ચાર બાજુઓ હોય અને છતાં પણ એનો વિકર્ણ છે એ ચતુષ્કોણની બહાર આવતો હોય? તો કે હા. તો એવી પણ આકૃતિ આપણને એક મળે છે. તો એવી આકૃતિની સમજમાં આપણે આવી આકૃતિ દોરી શકીએ છીએ. જો આમાં એક બે ત્રણ ને ચાર બાજુઓ છે, આ એક બે ત્રણ ને આ ચાર ખૂણા છે, ચાર બાજુ ચાર ખૂણા છે અને એમાં છતાંય ક્રમિક ન હોય એવા શિરોબિંદુઓને જોડવાથી આપણને ચતુષ્કોણની બહાર પણ શિરોબિંદુ મળે છે. શું મળે છે? ચતુષ્કોણની બહાર પણ શિરોબિંદુ મળે છે. જેમ કે આ બિંદુની વાત કરીએ તો એના પછીના ક્રમિક બે શિરોબિંદુઓની ચર્ચા કરો તો કે આપણે એમ કહીએ કે આ એક શિરોબિંદુ છે, એના પછીના ક્રમિક આ એક અને આ બીજું બે, એટલે મતલબ કે આ બે ક્રમિક થાય. તો એના સિવાયનું તો કે આ. તો આ બંનેને જોડવાથી આપણને આ શું મળે છે? તો કે આ આપણો શું મળે છે? વિકર્ણ મળે છે. જે કેવો છે? તો કે ચતુષ્કોણની બહારની તરફનો છે. જોયું વિદ્યાર્થી મિત્રો? તો આપણને ઘણી વખત ચતુષ્કોણની બહાર પણ આવો વિકર્ણ છે એ મળી આવતો હોય છે. હવે બીજો એક વિકર્ણની ચર્ચા કરીએ તો બીજો વિકર્ણ આ થશે, જેમ આ પહેલો વિકર્ણ હતો. તો આ વાત હતી શેના માટેની? તો કે વિકર્ણની ચર્ચા કરેલી હતી. હવે વિદ્યાર્થી મિત્રો, તમને ઘણી વખત એવું કહેવામાં આવે કે આપેલા બિંદુઓ છે એના ઉપરથી, એટલે કે આપેલી જે આકૃતિ છે એમાં કેટલા વિકર્ણ હશે, કે કેટલા વિકર્ણ છે એની ચર્ચા કરો. તો વિકર્ણ શોધવાનું કે ત્યારે આપણે વિદ્યાર્થી મિત્રો એક સૂત્ર યાદ રાખશું. શેના માટેનું? તો કે વિકર્ણ શોધવા માટેનું. શું યાદ રાખીશું વિદ્યાર્થી મિત્રો? વિકર્ણ શોધવા માટેનું સૂત્ર એન કૌંસમાં એન માઇનસ વન કૌંસ પૂરો છેદમાં બે માઇનસ એન. આવું સૂત્ર છે આપણે યાદ રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો. શેના માટેનું છે? તો કે વિકર્ણ શોધવા માટેનું છે. શેના માટેનું છે વિદ્યાર્થી મિત્રો? તો કે વિકર્ણ શોધવા માટેનું આ આપણા માટેનું સૂત્ર છે. કે એની બાજુઓ આવી હોય એના ઉપરથી આપણને વિકર્ણ મળી જાય. જેમ કે અહીંયા કણે માની લ્યો કે આપણને એક બે ત્રણ ને ચાર બાજુ, કેટલી છે? ચાર બાજુ છે. તો આના વિકર્ણ કેટલા થાય? તો આ જોઈએ. હવે એન એટલે શું વિદ્યાર્થી મિત્રો? તમને કહી દઉં, એન એટલે તમે શું કહી શકો? તો કે બાજુઓની સંખ્યા. એન એટલે તો કે બાજુઓની સંખ્યા. શું યાદ રાખીશું વિદ્યાર્થી મિત્રો? એન એટલે બાજુઓની સંખ્યા. હવે અને સાદુરૂપ આપો તો સાદુરૂપ આપી એટલે આપણને શું મળે? કે માની લ્યો કે આપણે આના માટે વિકર્ણ શોધતા હોય તો કે બાજુઓની સંખ્યા કેટલી છે? ચાર. તો એન એટલે અહીંયા ચાર આવશે. એવી જ રીતના ચાર માંથી એક જાય તો અહીંયા ત્રણ આવશે, છેદમાં બે માઇનસ. સાદુરૂપ આપો, ચાર તરીને બાર, બાર નો ભાંગ્યા બે કરો એટલે જવાબ આવે છ. બાર ભાંગ્યા બે માઇનસ ચાર એટલે અહીંયા આવશે છ. છ માંથી ચાર બાદ કરતો જવાબ આવે બે. મતલબ કે જયારે ચાર બાજુઓ હોય ત્યારે તમને વિકર્ણ કેટલા મળે છે? તો કે બે. તમે જોઈ શકો છો અહીંયા કણે માત્ર ને માત્ર બે જ વિકર્ણ જોવા મળે છે. આમાં પણ તમને બે જ વિકર્ણ જોવા મળે છે. તો આ સૂત્ર આપણે શું કરીશું? યાદ રાખીશું. શેના માટેનું છે? તો કે વિકર્ણો શોધવા માટેનું સૂત્ર છે. બાજુઓ પરથી વિકર્ણ આપણને મળે છે કે આ
આપેલી આકૃતિ છે એ પંચકોણ હોય, ષટકોણ હોય, અષ્ટકોણ હોય, જે કોઈ ભી હોય, એની બાજુઓ ઉપરથી આપણને શું મળી જાય, એના વિકર્ણોની સંખ્યા મળી જાય છે. તો આ વાત હતી શેના માટેની, તો કે વિકર્ણ માટેની. હવે આગળની ચર્ચા કરીએ, તો આગળની ચર્ચા છે એમાં બહિર્મુખ અને અંતર્મુખ. શેનું છે વિદ્યાર્થી મિત્રો? બહિર્મુખ અને અંતર્મુખ. હવે બહિર્મુખ અને અંતર્મુખ એટલે શું? તો તમે આમ નામ સાંભળીને થોડીક આમ આમ અંદાજો આવી જાય. કેમ? તો કે બહિ એટલે કઈક બહારનું હોય છે અને અંતર એટલે કઈક અંદરનું હશે. હવે મુખ એટલે એનું મુખડું થતું હશે. તો અંતર્મુખ અને બહિર્મુખની ચર્ચા કરવાની છે. તો અંતર્મુખ એટલે અંદરનો ભાગ, અંતર્મુખ એટલે અંદરનો ભાગ અને બહિર્મુખ એટલે બહારનો ભાગ. આવું જ યાદ રાખવાનું છે. હવે અંદરનો ભાગ એટલે શું? તો કે કોઈ પણ બંધગાળો રચતી આકૃતિ હોય. હવે આને આ એક આકૃતિ છે બંધગાળો રચે છે, એ બે ભાગની અંદર કોઈ પણ ભાગ જે સમતલ હોય એને બે ભાગની અંદર વિભાજિત કરે, એક અંદરનો ભાગ અને એક બહારનો ભાગ. જો એક અંદરનો ભાગ અને એક બહારનો ભાગ. જેમ કે આની ચર્ચા કરીએ તો આ અંદરની ભાગની ચર્ચા કરતા હોય તો અંદરનો ભાગ છે બંધગાળાની અંદરનો ભાગ, આને આપણે શું કહેવાય? અંતર્મુખ કહેવાય. શું કહેવાય? અંતર્મુખ. એટલે કે આ અંતર ભાગ. હવે આ જ આકૃતિ છે એની બહારનો ભાગ, એટલે કે આ બધો જ એની આજુબાજુનો અંદરના સિવાયનો બધો જ ભાગ. આ બધો જ ભાગ એ આપણા માટે શું થઈ ગયો કહેવાય વિદ્યાર્થી મિત્રો? બહિર્ભાગ થયો. શું થયું કહેવાય? બહિર્ભાગ. એટલે આ જે આકૃતિ થાય એ આપણા માટે કેવી કહેવાય? બહિર્ભાગ. શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? બહિર્ભાગ કહેવાય છે. તો આ અંતર્ભાગ અને આ બહિર્ભાગ એક જ આકૃતિ છે એને બે ભાગની અંદર વિભાજિત કરે છે. હજી બીજી આકૃતિ લઈએ તો એવી જ રીતના આ લંબચોરસ જે અંદરના ભાગની ચર્ચા કરીએ તો આ અંતર્ભાગ કહેવાય. પછી આવી જ રીતના આ જ આકૃતિની ચર્ચા કરીએ, આ જ આકૃતિ લઈએ તો એના સિવાયનો બહારનો ભાગ હોય તો આ શું થાય? તો કે બહિર્ભાગ થયો. તો આ વાત શેના માટેની હતી? તો કે અંતર્ભાગ અને બહિર્ભાગની હતી. હવે આ અંતર્ભાગ અને બહિર્ભાગની અંદર હવે આપણે એવી જ ચર્ચા કરવાની છે કે અંતઃમુખ કોણ, એટલે કે અંતર્મુખ કોણ અને બહિર્મુખ કોણ, અંતર્મુખ કોણ અને બહિર્મુખ કોણ. તો એની ચર્ચામાં આગળ વધીએ તો અંતર્મુખ અને બહિર્મુખ બહુકોણની ચર્ચા કરવાની, કે અંતર્ભાગ અને બહિર્ભાગની ચર્ચા તમે કરી દીધી. હવે અંતર્મુખ અને બહિર્મુખ, હવે અંતર્મુખ અને બહિર્મુખમાં વાત કરીએ તો પહેલા તો એની આકૃતિઓની ચર્ચા કરીએ. તો આકૃતિઓ, તો આકૃતિઓ કરતા પહેલા આપણા માટે શું સરળતા રહેશે? તો કે એના માટેની પ્રાથમિક સમજની અંદર અંતર્મુખ કેને કહેવાય? તો અંતર્મુખ અને બહિર્મુખ માટે એવી વ્યાખ્યા યાદ રાખશું, પેલા બહિર્મુખ ની ચર્ચા કરીએ.
તો એવું કહી શકાય કે તેમના વિકર્ણોનો કોઈ પણ ભાગ કેવો હોય તો કે બહિર્મુખ બહિકોણના બહારના ભાગમાં હોતો નથી. શું કહે છે વિદ્યાર્થી મિત્રો? તેમના વિકર્ણોનો કોઈ પણ ભાગ બહિર્મુખ બહિકોણના બહારના ભાગમાં હોતો નથી. એનો મતલબ કે જ્યારે તમે વિકર્ણ દોરશો કેનું, તો કે બહિર્મુખ બહિકોણનું, અને એનો કોઈ પણ વિકર્ણ દોરતા જો તમને એક પણ વિકર્ણ બહાર મળે નહીં તો તે આકૃતિ કેની છે? તો કે બહિર્મુખ બહિકોણની છે. એટલે કે બહાર ન હોય એને બહિર્કોણ કહેવાય. શું કહેવાય? બહાર ન હોય એને બહુકોણ કહેવામાં આવે છે. જેમ કે આકૃતિઓના ઉદાહરણ આપીએ તો ઉદાહરણ પણ આપણને આપેલા છે, જેમ કે લંબચોરસ, ચોરસ, પંચકોણ, અષટકોણ, અષ્ટકોણ, આ ઘણી બધી આકૃતિઓ તમે દોરી શકો છો કે જેના તમે શું દોરો, તો કે વિકર્ણ દોરો જે તમને ક્યાં મળે છે, તો કે અંદરની તરફ જ મળે છે. હવે વિકર્ણોની ચર્ચા કરીએ તો જોઈએ, આના બંને વિકર્ણ અંદરની તરફ, આના બંને વિકર્ણ અંદરની તરફ. હવે આના જેટલા વિકર્ણ થતા હોય એ બધા જ વિકર્ણ છે એ તમે જોઈ શકો છો. ક્યાં મળી આવે છે? તો કે આપણને અંદરની તરફ જ મળી આવે છે. કોઈ પણ વિકર્ણ બહાર જતો દેખાતો નથી. હવે એવી જ રીતના આ વિકર્ણોની ચર્ચા કરો તમે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે એવું જોઈએ છીએ કે આમાંના કોઈ પણ વિકર્ણ છે એ બહારની તરફ આવતા નથી. તો એનો મતલબ કે આવી જે આકૃતિઓ છે આ બધી જ આકૃતિઓ શેની છે? આપણને બહિર્મુખ બહિકોણની આકૃતિઓ છે. તો આપણે એવું કહી શકાય કે આ શેની આકૃતિઓ છે? તો કે બહિર્મુખ બહિકોણની છે. તો હવે આવી જ રીતના અંતર્મુખ બહિકોણ કેને કહેવાય? અંતર્મુખ બહિકોણ છે કેને કહીશું આપણે વિદ્યાર્થી મિત્રો? અંતર્મુખ બહિર્કોણ કેને કહીશું? તો એવું કહેવાય કે તેમના વિકર્ણનો કોઈ ભાગ ક્યાં હોય? તો કે અંતર્મુખ બહિકોણના બહારના ભાગમાં હોય છે. શું કહેવાય છે? અંતર્મુખ બહિકોણના બહારના ભાગમાં હોય છે એવું આપણે કહી શકાય છે. તેમના વિકર્ણનો કોઈ પણ ભાગ બહુકોણના ક્યાં હશે? બહારના ભાગમાં હોય છે. શું કહે છે? બહારના ભાગમાં હોય છે. તો ચર્ચા કરીએ હવે આના માટેના ઉદાહરણ જોઈએ. તો આના માટેના ઉદાહરણોમાં આપણે હમણાં જ એક આકૃતિ દોરેલી હતી કે આ આકૃતિ. હવે આ આકૃતિ છે, આના વિકર્ણોની તમે ચર્ચા કરો તો આના વિકર્ણોમાં તમે જોઈ શકો છો આ એક વિકર્ણ છે એ તમને બહાર મળી આવે છે. હજી આના સિવાયની બીજી આકૃતિઓની ચર્ચા કરીએ. તો આમાં પણ આ વિકર્ણ આપણને બહારની તરફ મળી આવે છે. તો આવી બીજી ઘણી આકૃતિઓ
તો આવી આકૃતિઓ છે, આમાં પણ તમે જોઈ શકો કે આ જે વિકર્ણ છે આપણને ક્યાં મળી આવે છે, તો કે બહારની તરફ મળી આવે છે. તો અહીંયા કણે આપણે શું કહી શકીએ છીએ, આવી જે આકૃતિઓ છે એ અંતર્મુખ બહિર્કોણ કહેવાય, એટલે કે અંદર ન હોય, ક્યાં હોય, બહાર હોય, નામથી વિરુદ્ધ કામ કરે છે. અંદર જેના વિકર્ણ ન હોય, એકાદ વિકર્ણ બહાર આવેલો હોય એટલે એને અંતર્મુખ કહેવાય, બધી અંદર આવેલી હોય તો એને બહિર્મુખ બહુકોણ કહેવામાં આવે છે. તો આ વાત હતી આપણા માટે છે નહીં, તો કે અંતર્મુખ અને બહિર્મુખ બહિર્કોણની આકૃતિ. હવે નિયમિત અને અનિયમિત બહુકોણ, હવે નિયમિત અને અનિયમિત બહુકોણ છે એકદમ સાદું અને સરળ છે વિદ્યાર્થી મિત્રો. શું છે? નિયમિત અને અનિયમિત. નિયમિત અને અનિયમિત એટલે શું? તો કે નિયમિત કેને કહેવાય? તો કે જેમના દરેક ખૂણા અને દરેક બાજુઓ કેવી હોય, સરખી હોય, તેને નિયમિત, અને જેના દરેક ખૂણા અને દરેક બાજુ સરખી હોય નહીં એને કેવા કહેવાય? અનિયમિત કહેવાય. દરેક ખૂણા અને દરેક બાજુ સરખી હોય તેવા બહુકોણને શું કહેવાય? બહુકોણને નિયમિત બહુકોણ કહેવાય. જેમ કે સમબાજુ ત્રિકોણ, સમબાજુ ત્રિકોણ એટલે બધી બાજુ સરખી હોય, આ બાજુ, આ બાજુ અને આ બાજુ. હવે આ એક એક લીટી કઈ રહી એનું નિશાની સરખી છે. ખૂણાઓમાં તો કે એના ખૂણા પણ કેવા હોય? બધાના સરખા હોય. પછી ચતુષ્કોણ, ચતુષ્કોણમાં પણ જુઓ, જેમાં ચતુષ્કોણની ચોરસ, ચોરસમાં તો કે દરેક બાજુઓ સરખી હોય, દરેક ખૂણા પણ કેવા હોય? સરખા હોય. હવે લંબચોરસ છે એ આવે નહીં. કેમ? તો કે લંબચોરસમાં ખૂણા સરખા હોય, ખૂણા દરેક સરખા હોય, પરંતુ એની બાજુઓ સામસામેની જ સરખી હોય, દરેક બાજુ સરખી હોય નહીં. બરોબર. એવી જ રીતના નિયમિત પંચકોણ લખી શકો. અહીંયા નિયમિત પંચકોણમાં દરેક ખૂણાના માપ સરખા હોય. પછી એવી રીતે નિયમિત ષટ્કોણ લખી શકો, નિયમિત અષ્ટકોણ લખી શકો છો, જે એના નિયમિતના ઉદાહરણ હતા. અને અનિયમિતની વાત કરીએ તો જેના દરેક ખૂણા અને દરેક બાજુ ના માપ કેવા હોય? જુદા જુદા હોય તેને શું કહેશો વિદ્યાર્થી મિત્રો? તો કે અનિયમિત કહેશો. ઉદાહરણ તરીકે લઈએ તો કે લંબચોરસ, જેમાં તમે જોઈ શકો આ સામસામેની બાજુઓ સરખી હોય. આ બે લીટાનો મતલબ કે આ બે સરખી છે, આ એક એક લીટીનો મતલબ આ સામસામેની સરખી છે. પછી એના સિવાય બીજો કોઈ ઉદાહરણ લઈએ તો કે કાટકોણ ત્રિકોણ, જેમાં શું હોઈ શકે? તો કે આ બે બાજુઓ સરખી હોઈ શકે છે. તો આવા બીજા ઘણા બધા ઉદાહરણો છે આપણે લખી શકીએ છીએ. તો આ વાત હતી આપણે શેના માટેની? તો કે નિયમિત અને અનિયમિત બહુકોણની ચર્ચા કરી હતી. હવે વિદ્યાર્થી મિત્રો, ખૂણાના માપનો સરવાળો, તો કે આપણે બે વસ્તુની નોંધ કરી લેશું સાથે સાથે. માપનો સરવાળો કેટલો થાય? 360 થાય, આપણે યાદ રાખશું. પછી સાથે સાથે એક સૂત્ર પણ યાદ રાખશું,
બાજુઓના માપ પરથી કે બાજુઓના માપ પરથી ખૂણાનો સરવાળો કેટલો થાય? શું કહે છે કે બાજુ આપેલી હોય, કોઈ આકૃતિ આપેલી હોય અને એ આકૃતિમાં કેટલી બાજુઓ છે એના ઉપરથી એના દરેક ખૂણાના માપનો સરવાળો કેટલો થાય, એટલે કે દરેક ખૂણાનું માપ કેટલું, દરેક ખૂણા નહીં પણ આખે આ કોઈ આકૃતિઓના ખૂણાના માપનો સરવાળો કેટલો થશે એના માટેનું સૂત્ર છે. તો બાજુઓના માપ પરથી એના માટેનું સૂત્ર શું આવે? તો કે n માઇનસ 2 ગુણ્યા 180, જ્યાં n એટલે શું દર્શાવે છે વિદ્યાર્થી મિત્રો? બાજુઓની સંખ્યા. શું દર્શાવે છે વિદ્યાર્થી મિત્રો? બાજુઓની સંખ્યા. એટલે કે માની લ્યો કે ત્રિકોણ છે, તો ત્રિકોણમાં કેટલી બાજુઓ હોય? 3. ત્રિકોણ માટે ચર્ચા કરીએ તો ત્રિકોણમાં 3 બાજુઓ હોય, તો 3 બાજુ માઇનસ 2 ગુણ્યા 180, તો 3 માંથી 2 જાય તો 1 ગુણ્યા 180, મતલબ કે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો કેટલો થાય? તો કે 180 થાય. હવે એ રીતના ચતુષ્કોણ હોય તો 4 બાજુઓ હોય, તો 4નો સરવાળો કેટલો થાય? આવી રીતના આપણે શું મળી જાય? તો કે બાજુઓના માપ પરથી ખૂણાઓનો સરવાળો મળી જાય છે. બરોબર છે? આ સૂત્ર એટલે કે આ જે સૂત્ર મેં લખાવ્યું આ પણ તમારે લખી લેવાનું છે અને યાદ રાખવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આ ભાગની અંદર આપણે જે ચર્ચા કરી તેના માટેની, તો કે સામાન્ય આવી જે ચર્ચાઓ કરી, જેમ કે શરૂઆતથી, તો કે સરળ કોણની અને બહુ સરળ કોણની ચર્ચા કરી હતી, બંધ કોણની, એના સિવાય એના પછી તો કે વિકર્ણ, તો કે વિકર્ણ માટે જે વ્યાખ્યા હતી એ લખી લેવાની છે. પછી તો કે અંતર્મુખ અને બહિર્મુખની હમણાં ચર્ચા હતી, અહીંયા બહિર્મુખ હતું અને આ અંતર્મુખ હતું, બંનેની વ્યાખ્યા, આકૃતિઓ લખવાની, સાથે નિયમિત અને અનિયમિતની વ્યાખ્યા અને ઉદાહરણ, અને એના પછીના આ જે મુદ્દાઓ છે એ લખવાના રહે છે, કે જેના ઉપરથી આપણે આગળની જે સ્વાધ્યાય છે એની ચર્ચા કરવાની છે. અસ્તુ.